नेचरल फार्मिंग ने प्रोत्साहन आपवा अने देशना खेडूतोने संदेश आपवा माटे आणंदमां कृषि अने फूड प्रोसेसिंग पर 3 दिवसीय राष्ट्रीय शिखर सम्मेलन चाली रह्युं छे, जेनो आजे अंतिम दिवस छे। आ नेशनल समिटमां वडाप्रधान नरेन्द्र मोदी विडियो कॉन्फरन्सथी जोडाशे, तो गृहप्रधान अमित शाह एग्रो अने फूड प्रोसेसिंग प्री वाइब्रंट समिट तेमज नेशनल कॉन्क्लेव फॉर नेचर फार्मिंग कार्यक्रममां हाजरी आपशे। आ कार्यक्रम अमूलना सरदार पटेल ऑडिटोरियममां योजाशे। गृहप्रधान अमित शाहना आगमनने લઈને આણંદ હેલીપેડ ખાતે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ચેકિંગ હાથ ધર્યું હતું, તો અમૂલથી હેલીપેડ સુધીના રૂટ પર પોલીસે સુરક્ષાની ચકાસણી કરી હતી। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, આજે આ ખાસ કાર્યક્રમ, આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે, અમિત શાહની પણ હાજરી રહેશે, કેવી તૈયારી ત્યાંની? શિવાની તૈયારીની વાત કરવા માટે તો આણંદ શહેરના મોટા ભાગના વિસ્તારો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા છે, કારણ કે કેન્દ્રીય ગૃહ રાજ્ય અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજી આચાર્ય સહિત કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ખૂબ સરળતાથી ખેડૂતો મૂળ અમૂલ ડેરી સુધી પહોંચાડવામાં આવ્યા છે। કારણ કે ખેડૂત લક્ષી આખો કાર્યક્રમ છે, ઝીરો બજેટની આજે વાત થશે, ઓર્ગેનિક ખેતીને વધુ કઈ રીતે પ્રોત્સાહન આપી શકાય, ખેડૂતોને કઈ રીતે લાભ થાય તેની ઉપર વાત કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રીનું આજનું આ જે ભાષણ છે તે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક નીવડવાનું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતીની ઉપર જે વાત કરવામાં આવી રહી છે, તો આ પ્રાકૃતિક ખેતીથી ગાય આધારિત ખેતીને કારણે કયા પ્રકારનો લાભો થશે અને મૂળ કે જે રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટે અને જે રાસાયણિક ખાતરોના કારણે જે રોગોનું પણ પ્રમાણ વધેલું છે તેની અંદર પણ ઘટાડો થાય, પ્રાકૃતિક ખેતીના કારણે ખેડૂતોને કયા પ્રકારના લાભો થશે, ગુજરાતમાં કેટલાક અંશે પ્રાકૃતિક ખેતી લોકો કરી રહ્યા છે પરંતુ આ જ પ્રકારની ખેતી વધુ ને વધુ થાય અને લોકોનું જે ખેડૂતોનું જીવન ધોરણ સુધરે સાથે સાથે નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય તેને લઈને પણ પ્રધાનમંત્રી દ્વારા આજે વાત કરવામાં આવનાર છે। શિવાની, બિલકુલ, તો આ સંબોધન પર પણ ખાસ નજર રહેશે, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ જેમાં 5000 ખેડૂતો હાજરી આપશે અને ઝીરો બજેટ અને કુદરતી ખેતી પર પણ મંથન થશે આવનારા દિવસ માટે, ખૂબ જ આશાસ્પદ આ સંબોધન। નેશનલ સમિટમાં અમિત શાહની પણ હાજરી, પીએમ મોદી પણ વિડીયો કોન્ફરન્સથી જોડાશે, તે સંબોધન પર પણ સતત નજર રહેશે।